સુરત. સુરત એરપોર્ટ માટે પેરેલલ રનવે માટે જરૂરી જમીન ટીપો કપાતા મુજબ લાવનાર હોય જે માટે કાઠાવીસ વિભાગના કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓ સાથે રજૂઆત કરાઈ હતી. સુરત કલેક્ટરાલય પહોંચેલા કાઠા વિભાગના કિસાન સંઘના નેતાઓ સહિતના ખેડૂતોએ જણાવ્યું હતું કે સુરત એરપોર્ટ પર પેરેલલ રનવે માટે જરૂરી જમીન ટીપી કપાત મુજબ લેવનાર છે, જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. અગાઉ અનેકવાર જમીન સંપાદન કરનાર ખેડૂતો પાસે હાલમાં જ થોડી જમીન બચી હોય અને એરપોર્ટને લાગતા જ અન્ય સરકારી જમીન મોટી પડી હોય ત્યાં એક કેમ કોઈ કામગીરી કરાતી હોય તેવા સવાલો ઊભા થયા છે. આવેદનપત્ર આપી ખેડૂતોને બચાવી લેવા અપીલ કરી હતી. આજે અમે કલેક્ટરશ્રીને જે આપવાનું સંભવિત રિઝર્વેશન છે ખુડા દ્વારા નાખવામાં આવેલું 2035ના નવા ડ્રાફ્ટ પ્લાનની અંદર, તેના અનુસંધાનમાં અગાઉ પણ એક બે વાર અમે રજૂઆત કરી છે. મોટી રેલી કરે પણ અમને જે પણ બધા ખેડૂતો ભેગા મને રજૂઆત કરી હતી, પરંતુ હાલમાં જ થોડા સમય પહેલાં જે ગાંધીનગરમાં સરકારશ્રી અને કલેક્ટરશ્રીની જે મિટિંગ થઈ હતી તેની અંદર જે સમાચાર અમે સમાચારપત્રમાં વાંચ્યા છે તેના અનુસંધાનમાં આજે એમને મળવા અમે આવ્યા છે. અને જે અભવા, ભીમપોર, ડુમ્મસ, ગવિયર, વાટા વિસ્તારની જે ખેડૂતોની જે જમીન છે છેલ્લા લાંબા સમયથી 1989ની આજુબાજુથી વારંવાર 2-3 વખત સરકારે રિઝર્વેશનમાં કરી છે અને અત્યારે જે ખોડાનો નવો 2035નો ડ્રાફ્ટ પ્લાન આવ્યો છે તેની અંદર 700 હેક્ટર જેવી સંભવિત જમીન રિઝર્વેશન મૂકવાની ગણતરી સરકારે રાખી છે. ફક્ત અભા ગામ જ બચે છે, બાકીની તમામ જમીનો ખેડૂતોની જાય છે. અને જે ખેડૂતોની જે જમીન જતી છે અત્યારે તેમાં ફક્ત નાના ખેડૂતોની જમીન બચી છે. આ દિન સુધીમાં 89થી લઈને 2023 સુધીમાં અસંખ્યવાર સરકારે રિઝર્વેશન મૂક્યું છે અને અસંખ્યવાર સરકારે ખેડૂતોએ વિના વિરોધ કરીએ સરકારને જમીન આપી છે. 10 રૂપિયા ચોરસ મીટર ભૂતકાળમાં અમે જમીન આપી છે. આજે એવા ખેડૂતોની જમીન બચી છે કે જે ફક્ત કોઈ પણ 5 વીઘું, કોઈ પણ 2 ગુંઠા, કોઈ પણ 4 ગુંઠા, કોઈ પણ 6 ગુંઠા, કોઈ પણ 10 ગુંઠા એવી જગ્યા બચી છે. નાના અને સીમાંત ખેડૂતો બચ્યા છે. હવે આ જો જમીન પાછી સંપાદન કરવામાં આવશે તો ખેડૂત ખેડૂત તરીકે મટી જશે. અને અત્યારે જે પણ છાપાના ન્યૂઝ પ્રમાણે અમે જે એમની જે ચર્ચા જાણી છે કે ભાઈ ખેડૂતોને બીજી જગ્યાએ ફાળવવામાં આવશે, પણ અત્યારે અમે એમનું એ ધ્યાન દોરવા માગીએ છીએ કે એ જમીનને લાગીને રેવન્યુ સર્વે નંબર 506, 507 3200થી વધારે હેક્ટર જમીન સરકારી પડેલી છે તો તેમાં કેમ તમે ડેવલપમેન્ટ નથી કરતા, શા માટે ખેડૂતોની જમીન સંપાદન કરો છો એવો અમારો સરસરતો સવાલ તેમની અમે આજે પણ અમારો ઊભો છે. અને મુખ્યત્વે અમારી એક વિનંતી છે એમને કે ખેડૂતને ખેડૂત તરીકે મટી જતા મટાવવા માટે પણ આનું એની પર રિઝર્વેશન ન થવું જોઈએ એવી અમારી માગણી.